મારું નામ દિનાભાઈ પટેલ, મંડળના પેન્શન મંડળના મહામંત્રી. અમારું મંડળ 1976 રચાયેલું નગીનદાસ પરમાર વખતે, પણ ત્યાર પછી ખરી કાર્યવાહી તો 1996 થઈ અને કામગીરી બહુ ખૂબ દોસ્તી ફૂલ બોર્ડ સાથે અમારા અવારનવાર ઘર્ષણમાં ઉતરવું પડ્યું. અમારા શિક્ષકોની અંદર બે ભાગ પડેલા, 9/18/27 અને 9/20/31. 9/18/27માં પણ પૈસા લેવા માટે સ્કૂલ બોર્ડ સાથે કોર્ટની અંદર ઘર્ષણ ઊભું કરેલું અને એ પૈસા પણ કોર્ટના ચુકાદાથી અમે વ્યાજ સહિત ચૂકવ્યા. ત્યાર પછી 1/8/94 થી 31/5/2000 સુધીના અમારા 5મા પગાર પંચના પેન્શનરોના પૈસા હલવાઈ ગયા. 75 પગાર અને 5મા પગાર પંચ એ સ્કૂલ બોર્ડ અમને પૈસા ના આપ્યા એટલે અમારે ન છૂટકે કેસ કરવો પડ્યો અને એ કેસની અંદર પણ અમે કેટલાક ઘર્ષણો બાદ હાઈકોર્ટમાં જીતીને આવ્યા અને એ પૈસા 12% વ્યાજ સાથે ચુકાદો આવ્યો. 2001ની અંદર 60% નાણાં અમને ચૂકવ્યા અને ત્યાર તો પણ બાકી પૈસા 40% અમને ચૂકવેલા નહીં અને ત્યાર પછી અમે ફરીથી કેસ મૂક્યો, ત્યાં પણ અમે જીતીને આવ્યા અને એ જીત્યા પછી 12% વ્યાજ સાથે નાણાં આપવાના ચુકાદાનો અમલ કર્યો. પણ કમનસીબે અમારી સ્કૂલ બોર્ડે એ પૈસા વ્યાજ ચૂકવ્યું નહીં અને ફરીથી કન્ટેમ કરી, એમને ફરીથી પિટિશન કરી. બાબુભાઈએ અચાનક અમારા મંડળની અંદર આવી ગયા, કારણ કે ભગવાનદાસ જે પ્રમુખ હતા એમને રાજીનામું આપ્યું. એટલે બાબુભાઈ શિક્ષક મંડળમાં અને ક્રેડિટમાં અને બહુ અનુભવી માણસ હતા અને અનુભવીના કારણે અમે એમને કારોબારીમાં કહ્યું, બાબુભાઈ તમે રહો. એટલે બાબુભાઈ અમારો ધ્યેય એ હતો કે મંડળની પ્રગતિ થાય, અનુભવી માણસ મળે, અમુક અનુભવી પ્રમુખ મળે, એટલે એ થયું બરાબર અને બાબુભાઈના પ્રમુખ તરીકે બનાવ્યા અને અમારા મંડળની અંદર બાબુભાઈએ જે કામગીરી કરેલી છે એ કામગીરી અમારા પેન્શન મંડળમાં પણ આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને અમારું પેન્શન મંડળ ખરેખર બહુ કામ છે, અમારી યુનિટી પણ સારી છે. સ્કૂલ બોર્ડમાં અમને ભાવસાર સાહેબે પણ સારો પ્રયત્ન સહકાર આપ્યો છે. અમારા પૈસા લગભગ અત્યાર સુધી ભલે કેસો કરવા પડ્યા પણ પૈસા બધા નીકળી ગયા. અમારે કોઈ 2005 સુધી કોઈ એવું લેણું રહેતું નથી અને હવે 2005 પછી લેણું લેવાનું છે એ પણ અમારા સ્કૂલ બોર્ડ સાથે વાત થઈ ગયેલી છે. કામગીરી ચાલુ છે અને કામગીરી થાય એ છેલ્લું કામ અમારું છે. ત્યાર પછી નવા યુવાનો આવશે એને જોવાનું રહેશે, પણ એ ત્યારે કામકાજ ચાલુ. મારું નામ મુખ્યત્વ ભીખાભાઈ પરમાર, અમદાવાદ નસીકૃત શિક્ષક મંડળનો કારોબારી સભ્ય છું. બાબુભાઈ ચિંતાસ પટેલને અમે વર્ષોથી ઓળખીએ છીએ અને કારોબારીમાં અને અમારા શિક્ષક મંડળના તેઓ પ્રમુખશ્રી હતા. પછી અમદાવાદ મ્યુનિસિપલ ક્રેડિટ સોસાયટીના પણ તે પ્રમુખ હતા અને અહીંયા ચાલુ હોવાના કારણે ભગવાનભાઈ રાજીનામું આપ્યું તે અમે એમને 22/8 થી અહીંયા અમારા મંડળના ચેરમેન બનાવ્યા છે. બાબુભાઈ પટેલ નિવૃત્તિ પછી પણ ઘણી એમની સામાજિક સેવાઓ પણ કામ કરે. એમની જે સોસાયટી ત્યાં છે, આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં જે સિનિયર સિટીઝન મંડળ ચલાવવામાં આવે છે એના પણ તેઓ પ્રમુખ છે. એ સિવાય આજુબાજુની બીજી કોઈ શૈક્ષણિક સામાજિક પ્રવૃત્તિઓ એમાં અગ્રેસર રહીને બાબુભાઈ ઘણું બધું સારું કામ કરે છે. અમારા મંડળના સભ્યોમાં પણ એમની સામાજિક પ્રવૃત્તિ અંગેની ચર્ચાઓ કરે, પ્રવાસમાં જવું હોય તો સાથે જોડી લે, બીજી ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે કામ કરે છે અને ઘણા વર્ષોનો એમનો અનુભવ હોવાને કારણે એમનો લાભ અમને પણ મળશે. અમને જે આ પૈસા મળ્યા બધા 9/20/31 અને 9/18/27ના એમાં પણ એમણે કવર્ડ સાથે અને અમારા
ચેરમેન સાથે રહીને બહુ અગત્યનો ભાગ ભજ્યો અને આ બધા પૈસા મળવામાં એમનો અગ્રેસરનો ફાળો હતો એવું અમારું ભજનમાં છે. હું બાબુભાઈ ચેમદાસ પટેલ તારીખ 12/8/2014 અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક પેન્શન મંડળમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી. આ પહેલાં હું શિક્ષક મંડળનો પ્રમુખ હતો, ત્યાંની સોસાયટીનો પ્રમુખ હતો, પેન્શન મંડળમાં કારોબારીનો સભ્ય હતો, સિનિયર સિટીઝન સેન્ટરનો પણ પ્રમુખ છું, સામાજિક કાર્યો પણ કરી રહ્યો છું, સોસાયટીઓનો પણ સેક્રેટરી છું અને આવી અનેકવિધ પ્રવૃત્તિઓ મને ગમે છે. એ 94 થી 31/5/2001 સુધીમાં જે પેન્શનરોના નાણાં બાકી હતા તે અંગે અમે હાઈકોર્ટમાં ખૂબ લડત આપી છે. 16 વર્ષ સુધી હાઈકોર્ટમાં અમે સ્કૂલ બોર્ડ અને કમિશનર સાથે કાયદાકીય લડત ઉપાડી અને તેમાં અમે વિજય પ્રાપ્ત કર્યો છે. 2013 અમે લોકોએ ચુકાદામાં હાઈકોર્ટે શિક્ષકોના પેન્શનરોના માટે ચુકાદો આપ્યો તો પણ કમિશનરશ્રીએ એ અપીલમાં ગયા, અપીલમાં પણ અમે જીતી ગયા અને આજે શિક્ષકોને, પેન્શનર શિક્ષકોને, લગભગ 1400 શિક્ષકોને ખૂબ સારી એવી રકમ અમે અપાવી શક્યા છીએ. 21 કરોડ રૂપિયાનું વ્યાજ અમે અપાયું છે અને 8-9 કરોડ રૂપિયા મૂડી અપાવી છે. કુલ 27 કરોડ રૂપિયા અમે પેન્શનરોને અપાવ્યા છે. આ ઉંમરે 75-80 વર્ષના પેન્શનરોને આ ઉંમરે જે આ નાણાં મળ્યા તેથી એમનું ફેમિલી, એમના ઘરવાળા, બાળકો, પુત્રવધુઓ અને પુત્રો ખૂબ જ આનંદિત થયા છે અને એનો યશ અમને મળ્યો છે. લોકોએ અમને, મંડળને શુભેચ્છા ફાળો પણ અનેક રીતે અમને મદદ કરી છે અને ભવિષ્યમાં અમે એક સારો એવો કાર્યક્રમ વિજયોત્સવ ના કરવા માગીએ છીએ અને તેની અંદર સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી જગદીશભાઈ ભાવસારે જેમને અમને આ પૈસા અપાવવામાં અનેક વિધેયથી જોખમો ખેડીને પણ ખૂબ જ સમયસર નાણાં અપાવ્યા છે, એટલે આ સ્થાને હું જગદીશભાઈ ભાવસા સાહેબનો ખૂબ જ આભાર માનું છું. મારી સાથે રહેલા મારા મિત્રો, બહેનો, કારોબારીના સભ્યશ્રીઓ એ મારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે એ બદલ હું સૌનો આભારી છું અને ભવિષ્યમાં જો 7મું પગાર પંચ આવશે ત્યારે પણ અમે સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહીશું અને પેન્શનોના લાભાર્થે જેટલું બને, જેટલું યોગદાન આપવું પડે એ તમામ પ્રકારના યોગદાન અમે આપવા માટે મારી બાંહેધરી હું આપું છું.